वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरे कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय कथा सांभळनारा બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 37મું. ભગવાન શ્રીહરિએ સત્સંગની પ્રશંસા કરી અને બીજા નિયમના અભાવે વિષય ત્યાગનો અભાવ કહ્યો એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. શ્રી હરિ થાલ ઝીમિકે અચવન કે ન કૃપાલ કરલો એ મુખ વાસલે પલંગ પર આયે દયાલ. કૃપાળુ શ્રી હરિ થાળ જમ્યા, ચળુ કરીને જળપાન કર્યું, હાથ લૂછીને મુખવાસ લીધો અને પછી દયાળુ પલંગ ઉપર બિરાજમાન થયા. ભક્તવત્સલ ભક્ત પ્રતિપાળ શ્રીહરિએ માચા ખાચર, અલૈયા ખાચર, સોમલા ખાચર અને સુરા ખાચર એ બધાને થાળની પ્રસાદી આપી અને મામૈયા પટગીરને પણ બીજી થાળની પ્રસાદી આપી. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બેની સામે દેખીને શ્રીહરિ હસવા લાગ્યા અને બોલ્યા કે આપણા સત્સંગમાં અત્યારે આવા હરિભક્ત કોઈ નહીં મળે. મામૈયા પટગીરના મા રાયબા આપણા સત્સંગમાં શિરોમણી છે. ભગવાન શ્રીહરિ કેવી અદ્ભુત વાત કરે છે થોડું ધ્યાનથી સાંભળજો. બધા સત્સંગના હિતનું ધ્યાન રાખીને આજે તેમણે અમારી સાથે ઘણી વાતો કરી. વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે ત્યારે ઘણીવાર આપણને એમ લાગે સ્વામી આવા સામાન્ય પ્રશ્ન કેમ પૂછે છે આટલા મહાન સંત છતાં, પણ સ્વામી પોતાના હૃદયનું નથી પૂછતા. એક માં છે, સત્સંગના નાનામાં નાના સંત કે હરિભક્તના હૃદયમાં જે મૂંઝવણ છે એ નાના હરિભક્તો નાના સંતો નિષ્કપટ નિખાલસ નથી થઈ શકતા. એના વતીથી મુક્તાનંદ સ્વામી નિષ્કપટ ભાવે નિખાલસ ભાવે પોતાની મોટપ છુપાડીને પણ વચનામૃતમાં શ્રીજી મહારાજ પાસે વારંવાર એવા પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નો પૂછે છે ને એમાં જ સ્વામીનું દાસપણું દેખાય આવે છે. એ પ્રશ્નો પૂછે છે ને એમાં જ સ્વામી આ સત્સંગનું હિત કરવા ઈચ્છે એવું દેખાઈ આવે છે. રાઈબાઈએ ગઈકાલે આપણે શ્રવણ કર્યું, મહારાજને ખૂબ પ્રશ્નો પૂછ્યા. મહારાજ તમે કેમ અમારું જમતા નથી, તમે તો ભગવાન છો, તમે વળી ક્યાં બ્રાહ્મણ છો, તમારે વળી ક્યાં પાછું પરિવાર સાથે જઈને રહેવાનું છે, અમારા હાથનું જમી લેશો તમને કોણ નાતબાર કરવાના છે, તમને તમારી જાતનો વિશ્વાસ નથી એવો અમને લાગે છે. આવી રીતે નિખાલસ ભાવે રાયબાએ ચર્ચા કરી. મહારાજે એમને શાસ્ત્રની રીતે જવાબ પણ સુંદર આપ્યો અને આજે મહારાજ એમની સમજણને બિરદાવે છે. આપણે પણ ભગવાનની આગળ સંતની આગળ નિષ્કપટ જ્યારે થશું ને
ત્યારે ચોક્કસ મહારાજ અને મોટા પુરુષ આપણા ઉપર રાજી થશે. આપણું કપટ આપણને રાજીપાથી દૂર રાખે છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 58મું મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, મોટા પુરુષ અતિશય રાજી કેમ થાય? એનો જવાબ પણ શ્રીજી મહારાજે એ જ આપ્યો, નિષ્કપટ થઈને કામ ક્રોધાદિક દોષ એનો ત્યાગ કરીને મોટા સંતનો ગુલામ થઈને રહે ત્યારે એના ઉપર મોટા સંત અત્યંત રાજી થાય છે. એક કપટી ન તરે મહારાજ શરણ આયે સબહી તરે. આ કપટ છે ને એ ક્યારેય પણ આપણું કલ્યાણ નથી થવા દેતું. ડોંગરેજી મહારાજની એક વાત મને બહુ ગમે, શ્રુતિ ભગત તમે સમજી શકો એવી વાત છે. કરોડ દોષ હોય, કરોડો દોષ હોય મુમુક્ષુમાં, શિષ્યમાં બધા દોષ ચાલી જશે. કામી હશે ચાલશે, ક્રોધી હશે ચાલશે, લોભી હશે ચાલશે, લંપટ હશે ચાલશે, એવો હોય એ જ મુમુક્ષુ કહેવાય ને, એના વિનાનો હોય તો મુક્ત કહેવાય. કરોડો દોષ હશે બધા ચાલશે. મુમુક્ષુમાં એક શરત ફરજિયાત છે, એક ગુણ કમ્પલસરી છે, મેન્ડેટરી છે, મુમુક્ષુ નિષ્કપટ હોય. એટલે કે શિષ્ય નિષ્કપટ બને અને ગુરુ નિરપેક્ષ બને, ડોંગરેજી મહારાજનું આ ગણિત છે, તો કલ્યાણ થાય જ, કલ્યાણને કોઈ રોકી જ ન શકે. શિષ્ય નિષ્કપટ બને અને ગુરુ નિરપેક્ષ બને તો કલ્યાણ થાય, થાય અને થાય જ, એ કલ્યાણને કોઈ અટકાવી જ ન શકે. દર્દી ડોક્ટર પાસે જો દર્દને છુપાવે, જેમ છેમ કહી ન શકે, એ દર્દ ક્યારે ટળે જ નહીં. એમ સાધક શિષ્ય સદગુરુ પાસે પોતાની જાતને ઢાંકીને રાખે તો ક્યારેય પણ એ દોષ એનો ટળે જ નહીં. રાઈબાએ જે નિષ્કપટ ભાવે વાત કરી એનાથી મહારાજ રાજી થયા. આ સત્સંગમાં આટલા મોટા છે છતાં પણ નાનામાં નાના સત્સંગના જે ભક્તો છે એની ચિંતા કરીને આવી રીતે અમારી સાથે વાતો કરી. મહારાજ બહુ ખૂબ સરસ બિરદાવે છે, થોડું શ્રવણ કરીએ. અને જે હેતવાળા હોય તે અત્યંત હેતતી વાત કહે. જે સૌથી વધારે હેતવાળા હોય તે બાધ કે અબાધને ન ગણે. જે મોટી ઉંમરની ગોપીઓ હતી તેમણે શ્રી કૃષ્ણને બાળ ઉંમરના દેખીને તેમના ઉપર પોતાના પુત્રથી પણ વધારે સ્નેહ કર્યો અને તેથી તેમને ક્યારેય શ્રી કૃષ્ણનો અભાવ ન આવ્યો. શ્રી કૃષ્ણ ગોપીઓના ઘરમાં છાની રીતે જઈને સંતાઈ જતા, પછી દહીં દૂધ અને માખણને ખાતા, મટકી ફોડતા અને ગોરસ ઢોળતા, રોજ રોજ ઘણી અનીતિ કરતા, તેમ તેમ ગોપીઓને શ્રી કૃષ્ણમાં પૂર્ણ પ્રેમ થયો. તેમનો પૂર્ણ પ્રેમ જોવા માટે શ્રી કૃષ્ણ તેને ઘેર જઈને ચૂલામાં મળ કરી આવતા. દેશી ભાષામાં સમજી ગયા ને તમે? અત્યારે શ્રીજી મહારાજ સાચા પ્રેમની વાત કરી રહ્યા છે. પ્રેમ કેવો છે, પ્રેમનો સ્વભાવ કેવો છે? પ્રેમનની પજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે, પ્રેમીના પાસંગમાં જે શેષ સોપે તે જન પ્રેમી થાય રે, પ્રેમી જનને વસ પાતળિયો શ્યામ સુંદર સુખકારે રે. સાચા પ્રેમની આગળ પરમેશ્વર પણ પરતંત્ર બને છે. કહેવાય છે પશુને બાંધવા માટે દોરડું જોઈએ, પંખીને બાંધવા માટે પિંજરું જોઈએ, અને પરમાત્માને બાંધવા માટે પ્રેમરૂપી પાસ એટલે પ્રેમ જોઈએ.
પ્રેમનો સ્વભાવ છે. સંસારનો પ્રેમ કે ભગવત સંબંધી પ્રેમ સ્વભાવ એક સરખો છે. બહુ સમજવા જેવી વાત છે. પોથી પઢકર જગ મુવા પંડિત ભયાન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આ અઢી અક્ષરનો પ્રેમ શબ્દ બોલવો સહેલો છે, પણ જીવનમાં ઉતારવો ને એ અત્યંત કપરો છે. અરે ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે તો બોલ્યા સ્વામી કે સાચું હેત કરતા તો બે જણાને આવડે. કોને? એક ભગવાનને અને એક ભગવાનના સંતને. બાકી આ જગતમાં તો હેત નથી, હેતનો આભાસ છે. હેતુ રે વિના ના ન હોય હેત આ જગમાં, હેતુ રે વિના ના ન હોય હેત. પાટે બેસારી એની પૂજારે કરતા, જ્યાં લગે જ્યોત સચેત. પાટે બેસારી એની, પતિ આવે ને પાટલો ઢાળે, હા, એ પૂજારે કરતા, જ્યાં લગે જ્યોત સચેત. મર્યા રે પછી જો એનો આત્મ આવે. મર્યા પછી કોઈ પતિ આવે તો? મર્યા રે પછી જો એનો આત્મ આવે, તગડી મુકશે જાણી પ્રેત. આ જગમાં હેતુ રે વિના ના ન હોય હેત. પ્રેમ શબ્દ બહુ સહેલો છે, એને સમજવો એટલો જ અઘરો છે. આ જગતની મીઠામાં મીઠી વસ્તુ એટલે પ્રેમ છે. આધુનિક ચિંતકોએ જે જે સૂત્રો આપ્યા છે એની થોડી ચર્ચા આપણે કરીએ. તમે બધા પ્રેમમાં પડેલા છો, સંસારના પ્રેમમાં. અમે પણ ભગવત સંબંધી પ્રેમમાં પડ્યા છીએ, પણ આ પ્રેમ તત્વને આપણે જ્યારે નથી સમજી શકતા, ત્યારે ક્યારેક ક્યારેક પ્રેમના નામે આપણે વહેમની દિશામાં પણ જતા રહીએ છીએ. મહારાજે કેવી વાત કરી, ગોપીના ઘરમાં જતા, માખણ ખાતા, ચોરી કરીને ખાતા, માટલી ફોડી નાખતા, ગોરસ ઢોળી નાખતા, ચૂલા ઉપર ટોયલેટ કરતા, આટલું કરતા છતાં પણ ગોપીને પ્રેમ રોજ રોજ વધતો. અરે નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ કહેવાય ને, વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ રાગ એટલે પ્રેમ, પ્રેમ ઉપર જે લખ્યું છે ને, આવું તો પ્રેમાનંદ સ્વામીએ પણ નથી લખ્યું. પ્રેમાનંદ સ્વામી પ્રેમને અનુભવતા હતા ચોક્કસ, પણ નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતા. પ્રીતની રેત છે જો ન્યારી, જેહને બંધાણી તેણે રે જાણી. વાત તો સાચી ને દાદા, પ્રેમની રીત બહુ અટપટી છે. થોડું આપણે જોઈ લઈએ, થોડું સમજીએ સાચો પ્રેમ કેવો છે. સાચો પ્રેમ એકવાર થાય ને કોઈ પણ દિશામાં, પછી એના દોષ હોય ને એ પણ એને ગુણ દેખાય. ગોપીને કોઈએ કહ્યું, ભાગવતજીની પણ કથા છે, બીજા શાસ્ત્રોમાં પણ કથા છે, અરે ગોપી આ કૃષ્ણ તો કાળો છે, ચોર છે, કપટી છે. આવા કપટી કાળિયા સાથે તમે પ્રેમ કર્યો? અસુંદર સુંદર સે ખરોવા, ગુણેર વિહેનો ગુણિનામ બરોવા. ગોપીએ કહ્યું, અમારે એ નથી જોવું કે કાળો છે કે ધોળો છે, એ કપટી છે કે સાહુકાર છે, બસ કૃષ્ણ એટલે અમારા માટે કૃષ્ણ. અરે કોઈએ કહ્યું, પણ તમે જાણો છો, તમે કૃષ્ણને ચાહો છો, પણ એ કૃષ્ણ તો અત્યારે મથુરા ગયો છે. બીજી 18,000, 16,108.
બીજી સ્ત્રીઓ લાવ્યો છે. ગોપાંગનાઓએ કહ્યું કંઈ વાંધો નહીં. દ્વેષી મૈષ્યા કરુણાં બુધિર્વા કૃષ્ણ સ એવાદ્ય ગતિ મમાયમ. એ અમને ભલે ન ચાહે પણ કૃષ્ણ એ અમારા માટે તો કૃષ્ણ છે. અમારા માટે એના કરતા પર શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. પ્રેમનો સ્વભાવ તમે જુઓ, હજી તમને નહીં સમજાય, થોડું આપણે ઊંડા ઉતરીએ. ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામીના શબ્દો પ્રેમ કેવું જોરદાર તત્વ સમજાવી દે એક નાની વાતમાં. જૂનાગઢ મંદિરમાં કામ ચાલે છે, મંદિરનું કામ અચાનક અટક્યું છે, પાલખ બાંધવાની જરૂર પડી છે ઉપર ચડવા માટે, અને એમાં એ પાલખનું કામ કરનાર કડીઓ જે હશે એ કોઈ ખૂણામાં જઈને સૂઈ ગયો. આ બાજુ 15-20 માણસો ઊભા રહ્યા, આટલા બધા માણસોનું કામ અટકી પડ્યું. સ્વામી જાતે ગયા શોધતા શોધતા, એક ખૂણામાં એ સૂતો છે. સ્વામી જગાડ્યો, ભાઈ ભાઈ આવો ને, તમારે લીધે આ 15 માણસો ઊભા છે, મંદિરનું કામ અટક્યું છે, કેટલું કામ બગડે છે, થોડી વાર જાગો અને આટલું કામ પતાવી દો, પાલખ બાંધી દો. હાથ જોડ્યા, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત ભાઈ ભાઈ કહીને બોલાવે અને પેલો ખીજાણો, શું પાછળ પડી ગયા છો, થોડી વાર તો સુવા દો, માણ અમે થાકીને સુવા જઈએ ત્યાં પાછું કામ કામ ને કામ નથી આવવાનો. ગુણાત્યાનંદ સ્વામીને એમ થયું, આટલા બધા માણસો અટકે ઉભા રહી ગયા છે, આ મંદિરનું કામ બગડે છે, મંદિરના પૈસા બગડે છે, મજૂરી ચડે છે, આને કેમ જગાડવો, આ તો જાણે મણિધર સૂતો છે એવું કામ છે, કુંભકર્ણ જેવાની ઊંઘ છે. પણ કહેવાય છે ને, માણસની નાડી પારખું હતા ગુણાત્યાનંદ સ્વામી. હા, સ્વામીએ તપાસ કરી કે આ માણસને કયા સ્વામી સાથે કે કયા હરિભક્ત સાથે હેત છે, ખબર પડી નાના શિવાનંદ સ્વામી એમની સાથે અત્યંત એને હેત છે. શિવાનંદ સ્વામીને બોલાવી સ્વામીએ ટકોર કરી કે અમે ગયા, હાથ જોડ્યા, વિનંતી કરી, આજીજી કરી, પણ ઊભો ન થયો, તમે જરાક જાઓ ને, થોડું સમજાવીને બોલાવી લો. અરે શું સ્વામી, હમણાં જાઉ, બોલાવી લાવું. સ્વામીને વિશ્વાસ આવ્યો કે આવશે જાતો. સ્વામી આવ્યા, પહેલાં તો લાત મારી, ગધેડા ઊભો થા, સ્વામી જાતે આવ્યા, ભાઈ બાપા કર્યા, ઊભો ના થયો, શરમ નથી આવતી. બીજી લાત મારી, આણે હાથ જોડ્યા, આવું છું આવું છું આવું છું આવું છું નહીં, ચાલ આગળ ચાલ. બોલો, આવ્યો, પાલખ બાંધી દીધી અને તોય પાછો હાથ જોડીને જતો રહ્યો. જોયું, પ્રેમ નથી ત્યારે અમૃત જેવી વાત છે ને એ પણ ઝેર જેવી લાગે, અને પ્રેમ છે ને ત્યારે ઝેર જેવી વાત પણ કેવી લાગે, અમૃત જેવી લાગે. આ પ્રેમ નામના તત્વને જો ન સમજી શકીએ ને તો બધી જ વાત આપણી વ્યર્થ થઈ જાય. તમારી વાત ગમે એટલી સાચી હોય પણ સામેના વ્યક્તિને તમારામાં પ્રેમ જ નથી, અને તમે જો એ વાત કહેવા જશો ને. એટલા માટે મનુસ્મૃતિમાં લખ્યું, નાશ પૃષ્ટઃ કશ્યચિદ બ્રુયાત નચાન્યા એન પૃચ્છતઃ. મૂર્ખ માણસોના લક્ષણોમાં ભગવાન વ્યાસ પણ લખે છે, તમને કોઈ પૂછે નહીં, સામેથી સલાહ દેવા જાઓ તો તમારી સલાહનો આદર નહીં અનાદર થશે. આજના મા બાપ દીકરાઓ ઉંમર લાયક થાય પછી ટક ટક ઘડિયાળની જેમ સતત ચાલુ રાખે છે, એનું પરિણામ શું આવે છે, અનાદર. જાણો છો ને, નાશ પૃષ્ટઃ કશ્યચિત બ્રુયાત, તમને પૂછ્યું નથી અને સામેથી તમારી સાચી વાત કહેવાનો આગ્રહ રાખો છો, એ પણ મૂર્ખ માણસનું લક્ષણ છે. જ્યાં પ્રેમ છે, જેને તમારામાં પ્રેમ છે, રતિ બિન રાજ રતિ બિન પાટ રતિ બિન છત્ર નહીં એક ટીકો. કવિ ગંગ કેટલું સરસ લખે, રતિ એટલે પ્રેમ, રતિ બિન રાજ રતિ બિન પાટ રતિ બિન છત્ર નહીં એક ટીકો, રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગ ન હોય જતીકો, રતિ બિન માત રતિ બિન તાત રતિ બિન માનસ લાગત ફીકો. કવિ ગંગ કહે, સુનો શાહ અકબર, ન રહે રતિ બિન એક રતિકો. ગમે એવો મોટો રાજા હોય પણ પ્રજાનો પ્રેમ સદંતર ઉતરી જાય ને, ઇતિહાસમાં છે એવા ઘણા બધા રાજા, જાણો જ છો ને તમે. રતિ બિન રાજ રતિ બિન પાઠ,
ઉપર આસન લોકો કરીને તમને બેસાડે, પણ એ આસન નથી બેસાડતા, એ પ્રેમ છે, એનું પ્રતીક છે. પ્રેમ ન હોય ને તો કોઈ આસન શું ઘરમાં અંદર આવવા પણ ન દે. રતિબિન છત્ર નહીં એક ટીકો, રતિબિન સાધુ. ત્યાગાશ્રમની વાત વૈરાગ્યની ભલે હોય, પણ એ વૈરાગ્યનો પાયો પ્રેમ છે, એને પરમાત્મામાં પ્રેમ થાય છે ત્યારે જગતનો ત્યાગ થાય. રતિબિન સાધુ, રતિબિન સંત, રતિબિન જોગ. ગંગ કવિએ કેટલું સૂક્ષ્મ સંશોધન કર્યું, કેટલું સૂક્ષ્મ. ત્યાગાશ્રમ કે ગ્રહસ્થાશ્રમ, બંનેનું મૂળ તો પ્રેમ જ છે. પ્રેમની દિશા ભલે જુદી જુદી હોય. કેવું સરસ લખ્યું, જોયું તમે? રતિબિન માત, રતિબિન તાત, આ બધાના મૂળમાં પ્રેમ છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ ને કે પ્રેમ છે, હેત છે, ચાવી જેવું છે. ચાવીનું કામ તાળાને બંધ કરવાનું અને તાળાને ખોલવાનું, એમ પ્રેમ એક જ છે. એ પ્રેમ ભગવાનની દિશામાં થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય, અને એ જ પ્રેમ જગતની દિશામાં થાય તો કલ્યાણનું દ્વાર બંધ થાય. પ્રેમ ખરાબ નથી, પ્રેમની દિશા અવળી જે કરી છે ને એ ખરાબ છે. તુલસીદાસજી જેવા કોઈ કામી વ્યક્તિ પૃથ્વી ઉપર નહીં હોય, પણ જગતમાં વહેતો એનો કામ જ્યારે રામમાં વહેવા લાગ્યો ત્યારે તુલસી તુલસી ક્યાં કહો, તુલસી બનકી ઘાસ, કૃપા ભઈ રઘુબીર કી, તો તુલસી તુલસી દાસ. જગતમાં વહેતો કામ એ રામ તરફ વહી ગયો એટલે તુલસીદાસજી બની ગયા. સુરદાસજીની વાત ઇતિહાસમાં કહેવાય છે, એવા સ્ત્રી લંપટ હતા, એવા સ્ત્રી લંપટ, એવા વિષયી, એવા લોલુપ માણસ, પણ ઠોકર વાગી, જાગી ગયા, અને વેશ્યાઓની પાછળ ઉન્મત્ત પાગલ બનેલા એ વ્યક્તિ કૃષ્ણની પાછળ પાગલ બન્યા. પોતાની બંને આંખો ફોડી નાખી કે હવે આ આંખથી જગતના રૂપને નથી જોવું, આ આંખ હવે જગતને જોવા માટે નથી રાખવી. હવે જો ઠાકોરજીની ઈચ્છા હોય અને એણે પોતાનું રૂપ દેખાડવું હોય તો એ પોતે આવે ને મને એના દર્શન કરાવે. અને એવા મંડ્યા, એવા મંડ્યા કે સુરદાસની ભક્તિએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રગટ કરી દીધા. સમજો છો ને? પ્રેમ તત્વ ખરાબ નથી, પણ પ્રેમની દિશા જે લીધી છે ને એ ખરાબ છે. પ્રેમને નથી સમજી શક્યા ને એ ખરાબ છે. ટુ ગીવ ઇઝ લવ એન્ડ ટુ ગેટ ઇઝ સેલ્ફિશ. આજે પ્રેમના નામે મોટી ચર્ચા જે થાય છે એ સ્વાર્થ છે. જ્યાં સામેવાળાના સુખની ચિંતા હોય, તત્સુખની ચિંતા એ પ્રેમ છે, સ્વસુખની ચિંતા એ વાસના છે. મારી જાતને ઘસી સામેવાળાને કેમ સુખ આપું, આ પ્રેમ છે. સામેવાળાને ઘસી નાખું અને મારી જાતને કેમ સુખી કરી લઉં, આ વાસના છે, આ સ્વાર્થ છે. વાલાવેરે થતા જગતમાં સરે જશે જ્યાં સ્વાર્થ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. બોલો દાદા, આજે આખા આખી દુનિયામાં સાચો પ્રેમ જોવા મળે ખરો? વાલા વેરી થતા જગતમાં. હમણાંની જ ઘટના, એક બહુ સત્ય ઘટના મને કોઈ સંભળાવી. નિસર્ગ નામનો એક ગરીબ કુટુંબનો બાળક, એને બહુ સારું ભણે, આઈસીઆઈસી બેંકમાં એટલી મોટી એને જોબ મળી, 12.5 કરોડનું વર્ષનું પેકેજ મળ્યું એને. એના બાપુજીને 25,000 રૂપિયાની નોકરી, ગરીબ કુટુંબમાં, મા બાપ હાવ મજૂરી કરે, અને છોકરાને આટલી મોટી લોટરી લાગી. છોકરો તો હવામાં ઉડવા લાગ્યો, ધરતી ઉપર એનો પગ પડે નહીં. મા બાપ એને નાના દેખાવા લાગ્યા, તુચ્છ દેખાવા લાગ્યા, મા બાપ સાથે વાત પણ ન કરે, શાંતિથી બોલે પણ નહીં, સામુ સરખું જુએ પણ નહીં. એને એમ થયું આ બધા તો અભણ, એને શું ખબર પડે. વર્ષો વીત્યા, લગ્ન કર્યા, 6 મહિના થાય ને કેન્સર થયું દાદા, મગજમાં ટ્યુમર. કહેવાય છે મહિનાઓ સુધી, દિવસો સુધી હોસ્પિટલમાં રહેવાનું થયું. લાગ્યું કે હવે કદાચ સારો થાય કે ન થાય. સારા પૈસા તો ઢળક હતા, સારામાં સારી હોસ્પિટલ, અને હોસ્પિટલની અંદર આવી રીતે રીબાઈ છે. અને એની પત્નીએ ત્યારે ફાઇલ કરી કે નહીં ડિવોર્સની. એક તો આઘાત હતો આને કે ભર જોવાનીમાં આવું કેન્સર અને મને હોય જ નહીં,
સપનામાં હતો, હજી તો એનો સંસાર શરૂ થયેલો, અને એમાં પત્ની ડાયવોર્સની ફાઇલ મૂકી. પેલા આઘાત કરતા આ પત્નીના પ્રેમની જે છુલ્લકતા હતી એનો આઘાત એને એટલો બધો લાગ્યો, એટલો બધો લાગ્યો, દવાખાનામાં એકલો બની ગયો, અટૂલો બની ગયો. એના મા બાપ સામે બેસતા એની સામે જોતો નહોતો, હવે મા બાપ એવા મીઠા લાગે, એવા મીઠા લાગે. એની મા જ્યારે માથે હાથ મૂકે, સત્ય ઘટના કહું છું દાદા, ભગવાનને કરવું સાજો તો થયો. એટલો મહાન પિતૃભક્ત, એટલો મહાન માતૃભક્ત બન્યો, પ્રતિજ્ઞા કરી લગ્ન નથી કરવા. પત્ની એ વાસનાથી પ્રેમથી મળેલું પાત્ર છે, મા એ ભગવાનનું આપેલું પાત્ર છે. ભગવાનના આપેલા પાત્રને માણસ તરછોડી પોતાની વાસનાથી પસંદ કરેલું પાત્રને સ્વીકારે છે ત્યારે દુઃખી થાય છે, થાય છે ને થાય જ છે. આ નિસર્ગના એક બે પ્રવચનો સાંભળવા જેવા. હું એ કહેવા માંગુ છું તમને, આ સંસારના સ્વાર્થી વહેમિલા પ્રેમો છે બધા, પણ એ વાત નક્કી છે, ભગવાનમાં જ્યારે જીવને હેત થાય છે, સંતમાં જ્યારે જીવને હેત થાય છે. પ્રેમનો એક બીજો સ્વભાવ એવો છે, થોડી જાણવા જેવી વાત છે, પ્રગટ વ્યક્તિ હોય ને એમાં જેવો પ્રેમ થાય છે ને એવો બીજે ન થાય. આજે આપણે વાત કરીએ છીએ મૂર્તિમાં હેત કરવું, મૂર્તિમાં હેત વધારવું, ઘણા કે અમને મૂર્તિમાં અત્યંત હેત છે, પણ આ વાતને પ્રેક્ટિકલ ટેસ્ટ ઉપર જો મૂકવામાં આવે એટ ધ એક્સપેરિમેન્ટલ લેવલ, તો લગભગ આ બધી વાત ખોટી પુરવાર થાય. ભગવાનને પ્રગટ જ્યારે માનીશું તો જ એમાં હેત થઈ શકે, એટલે તેને જમાડવાના છે. જમાડવાના કોને હોય? એટલે તેમને સુવારવાના છે. સુવારવાના કોને હોય બોલો? એટલે તેમને જગાડવાના છે. જગાડવાના કોને હોય? ઘણા નાસ્તિકો નથી બોલતા, કણ કણમાં સમાય લેને વળે હું સુવાડવાના, તું સમાઈ જઈશ કણ કણમાં ભાઈ. પ્રેમ તત્વ અતિ સુંદર છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વડતાલનું 11મું એક સરસ વાત લખી, પ્રેમની રીત અને પ્રેમની થિયરી સમજવા માટે. જુઓ, જેને જે સંગાથે પ્રીતિ છે તેનો તેને ક્યારેય અવગુણ આવતો જ નથી, અને તેના વચન સત્ય જ મનાય છે, એવી રીતે લૌકિક માર્ગમાં રીતિ છે. જેને જેની સાથે હેત છે તેને તેનો અવગુણ ક્યારેય આવતો જ નથી બોલો, અને એના જ વચનને સત્ય મનાય છે, એવી રીતે લૌકિક માર્ગમાં રીતિ છે, અને કલ્યાણના માર્ગમાં પણ એવી જ રીતિ છે. એટલા માટે વારંવાર આપણી કથામાં આપણે સાંભળીએ છીએ, સંતોમાં હેત કરો, હરિભક્તોમાં હેત કરો, ભગવાનમાં હેત કરો, કારણ કે હેત હશે તો વાત મનાશે, વાત મનાશે તો તમે ભગવાન તરફ આગળ વધી શકશો. હવે હેત જ અવળી જગ્યાએ દાદા થઈ ગયું છે, શું કરો? તમે શું કરો? ગુરુજી વાત કરે છે ને, સત્ય ઘટના છે ઇન્ડિયાની, સુખી સંપન્ન સંસ્કારી અને શ્રીમંત એક ખૂબ સારા પ્રતિષ્ઠિત હરિભગત, એના દીકરી એક રિક્ષાના ચલાવનારા માછીમાર છોકરાની ઝૂંપડીમાં રહેનારો છોકરો એની જોડે ભાગી ગયા બોલો. આ પરિવારને તો ક્યાંય મોઢું દેખાડવા જેવું ન રહ્યું, આવું ખાનદાન કુટુંબ, એમાં આવી દુર્ઘટના ઘટી, કેટલી સમજાવી દીકરીને, પણ એકની બે ન થઈ. વિચારો, હરિભક્તની સુખી ઘરની દીકરી, સંપન્ન ઘરની દીકરી, અને માછીમાર, એમાં રિક્ષા ચલાવનાર, ઝૂંપડામાં રહેનાર, દરિયા કિનારે. પ્રેમ આટલો બાવરો, પ્રેમ આટલી હદ સુધીનો પાગલ, પછી આગળનું પરિણામ તો ખોટું આવવાનું, એ તો આવવાનું જ છે. પણ હું એ કહેવા માંગુ છું કે જગતમાં જ્યારે પ્રેમ થાય છે ત્યારે પછી એને એ જ દેખાય છે, એ જ એને સાચું લાગે છે, બીજું સાચું લાગતું જ નથી. આ કથા રોજ સાંભળીશું ને, તો આ કથા રોજ સાંભળતા સાંભળતા પ્રવિષ્ટઃ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ, ભગવાનને હૃદય સુધી પહોંચવાનો માર્ગ આંખ નથી કાન છે, ભગવાન વ્યાસ શ્રીમદ ભાગવતમાં કહે છે. ભગવાન કાન દ્વારા અંતર સુધી પ્રવેશ કરે છે. આ કથા રોજ સાંભળીશું, ભગવાનનો મહિમા સમજાશે,
સંતોનો મહિમા સમજાશે, ભક્તોનો મહિમા સમજાશે, એમાં હેત થશે, એમાં હેત થશે, એની વાત સાચી મનાશે, એની વાત સાચી મનાશે, એટલે આપણે એ રસ્તે ચાલીશું, એ રસ્તે ચાલીશું, એટલે સુખ થવાનું થવાનું ને થવાનું જ. પણ પ્રોબ્લેમ ક્યાં છે દાદા? અહીંયા ના ફૂટ્યા હરિસંગે હેતન કીધું, હેત નથી. હવે એની આગળ આપણે ગમે એટલી કથા કરીએ તે સ્નેહ વિના લુખું લાગે કથતા તે કોરું જ્ઞાન, હેત વિનાનું હૃદય એવું જેવી વર વિનાની જાન. વિચારો, બધાના મૂળમાં હેત છે, હેત. આપણા લોયાધામમાં હેત દેખાય. હા, હમણાં નિષ્કામ સ્વામીએ જાહેર સભામાં આપણા યુવાનોને બ્રિજેશ ભગત વગેરેને ઉઠબેસ કરાવી તો એ હસતા હતા. બોલો, હસતા હતા, એના ચહેરાની રેખા પણ બદલી નહીં. ધન્યવાદ આપવા પડે. હા દાદા, આ હેત વિના શક્ય નથી. હેત છે તો આજે કે કાલે આગળ વધવાના જ છે. આજે એની પરિસ્થિતિ એવી છે, કથા નથી સાંભળી શકતા. આજે એની સ્થિતિ એવી છે, જોબ એવી છે, બરાબર, ઘરની સિચ્યુએશન એવી છે, પણ જેદી તેદી આગળ વધવાના, કારણ કે હેત થઈ ગયું છે સાધુમાં. જોયું? એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા. શું બોલ્યા? એવી સ્થિતિ ન હોય દાદા, એનો અર્થ એ નથી કેતો કથા નહીં સાંભળે ચાલશે. ઘણાનો અર્થ આવો પણ કરી શકે. આ તો પ્રેમ ગાંડો છે કે સ્વામી તમે નહોતું કીધું, હેત છે એટલે ઘણું છે. શ્રીજી મહારાજ વચનામૃત સારંગપુરનું દસમું, એવી સ્થિતિ નથી. પરંતુ એવા જે સાધુ છે, એવા સાધુની સાથે જોડાયેલો રહે, એ નિત્ય પાંચ ખાસડા મારે તો પણ એના સંગમાં પડ્યો રહે, તો જે પ્રાપ્તિ એ સંતને થાય છે, એ જ પ્રાપ્તિ એ સાધુના સમાગમમાં જે પડ્યો રહે છે તેને પણ થાય છે. જે હે કે જે હે પર સત્ય સ્નેહ, સો તે હિ મિલઈન કછુ સંદેહ. રામચરિત માનસ તુલસીદાસજી મહારાજ કેટલું સરસ લખે, જે હિ કે જે હિ પર સત્ય સ્નેહ, સો તે હિ મિલઈન કછુ સંદેહ. જેને જેમાં હેત છે ને, એક દિવસે હેત સુધી પહોંચી જાય છે, પહોંચી જાય છે ને પહોંચી જાય છે. પણ એ પ્રેમ સાચો હોય તો, એ સાચો પ્રેમ કેવો હોય, એ વધે ને તો પણ વાંધો ન લાગે, એના દોષ હોય ને એ પણ એને ગુણ લાગે, એની અવળી વાતો હોય ને એ પણ એને સવળી લાગે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના પ્રેમની પરીક્ષા કરવા માટે આવું બધું કરતા, તેમ છતાં ગોપીનો પ્રેમ તો નિત્ય નિત્ય વધતો ને વધતો. નિત્ય નિત્ય મહા કરે અનિતે, ત્યું ત્યું ભય તે હે પૂરણ પ્રીતે, પૂરણ પ્રીત જો નહીં હીતા, ચૂલે મે તે હી મલ કરીતા. નિત્ય નિત્ય મહા કરે અનિતે, મહાન અનિતિ કરતા તો પણ એમને વધતી ને વધતી પ્રીતિ. ગોપિકાઓને ચૂલામાં મળ કર્યું, છતાં પણ તે ગોપીઓને ક્યારેય લેશ માત્ર પણ અભાવ ન આવ્યો. ગાળ દે, ખીજવે, બાળકના જેવા અનંત ચાળા કરે, છતાં તેમના મનમાં ક્યારેય ક્લેશ ન થયો. હવે સાંભળજો, આ રીતે જેમ જેમ પ્રસંગ થતો ગયો તેમ તેમ ગોપીઓને દિન પ્રતિદિન પ્રેમ અતિશય ગાઢપણે વધતો જ ગયો. શ્રી કૃષ્ણ ભગવાને આવા તો અનંત ચરિત્ર કર્યા છે જેનો કહેતા અંત આવતો નથી. શ્રી કૃષ્ણ ભગવાને જે જે ચરિત્રો કર્યા છે તે બધાને નિર્દોષ સમજવામાં આવે અને શ્રી કૃષ્ણના સ્વરૂપને પણ નિર્દોષ સમજવામાં આવે અને તેમાં પ્રેમ કરવામાં આવે તો તે ચરિત્રો દૈવી જીવોનો મોક્ષ કરે છે.
જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતે મામેતિ સોર્જુન. ભગવાનના જન્મથી લઈ બધા ચરિત્રો જેને દિવ્ય દેખાયને, અલૌકિક દેખાયને, એ ચરિત્રો જીવનો મોક્ષ કરનારા છે અને આસુરી જીવોને મોહ પમાડે છે. ઉમરેઠમાં શ્રીજી મહારાજ બેઠા છે, એટલા બધા ઉમરેઠના માણસો તૂટી પડ્યા. સ્વામિનારાયણ આવ્યા છે, ભગવાન આવ્યા છે, કુતૂહલથી તમાશાને તેડું ન હોય એવું ટોળું જામ્યું. અને એ સમયે મહારાજ તો અંતર્યામી છે, કેટલાક ભક્તો હતા એ ભીડમાં મહારાજને દર્શન ન કરી શકે, પેલા બધા તો કોણી મારી મારીને આગળ આવી ગયેલા. અને શ્રીજી મહારાજે ત્યારે ચરિત્ર કર્યું, મહારાજ કેમને ભૂખ લાગી છે, જે હોય તે લાવો. રોટલો ને દહીં મહારાજે મગાવ્યું. રોટલો ને દહીં લઈને મહારાજ કે આટલા બધા માણસો છે, મારે દર્શન પણ દેવા છે ને જમવું પણ છે. હરિભક્તોએ કીધું, મહારાજ અંદર નહીં, નહીં અમે બહાર જઈને. મહારાજ બહાર આવ્યા, એક ગાડું પડેલું ગાડા ઉપર ચડ્યા, ચારે બાજુ ટોળું, બધા જોયા કરે. સ્વામિનારાયણ કે આ ગાડા ઉપર ચડાય, હા એ ગાડા ઉપર ચડાય એ જ. ત્યાં ચડીને શ્રીજી મહારાજે રોટલો ને દહીં જમવાનું ચાલુ કર્યું. એટલે થોડા ઘણા તો સમજવા લાગ્યા, શું પાછા વળી ગયા. રોટલો ને દહીં જમતા જાય, કોઈની સામે જુએ નહીં, બધા કુતૂહલથી દર્શન કરે, કોઈ પ્રેમથી દર્શન કરે, કોઈ ભાવથી દર્શન કરે. એમાં શ્રીજી મહારાજને પેલા દહીંના રગેડા ઉતરે ને, તે કોણી સુધી જીભ લાંબી કરીને મહારાજ એ દહીં ચાટે. એટલે થોડા ઘણા હતા ને એ પાછા બધા નીકળી ગયા. આખું ટોળું હતું ને ભીડતી બધી શાંત થઈ ગઈ, થોડા ઘણા રહ્યા. હરિભક્તોએ મહારાજને કહ્યું, મહારાજ તમે આ શું કર્યું, આ બધા ભાવથી દર્શન કરવા આવ્યા તો બધા ભાગી ગયા, મહારાજ કેને ભગાડવા હતા એટલે તમે આ ચરિત્ર કર્યું, મહારાજ કેમ ભગાડ્યા? મહારાજ બોલ્યા, ઘઉં હોય ને એમાંથી ધુઆ છૂટા કરવા પડે ને, ઘઉંમાંથી ધુઆ છૂટા કરો તો જ ઘઉં ચોખ્ખા થાય ને દાદા, હું કે વાવલવા પડે ને. એમ અમે આ બધા ધુઆ હતા ને ઉડાડી દીધા, હવે ઘઉં ઘઉં રહ્યા, સારા સારા હરિભક્તો રહ્યા છે, હવે એ બધાને દર્શનનું સુખ આવે એટલા માટે અમે આ ચરિત્ર કર્યું. ભગવાનના દરેક ચરિત્રની પાછળ બે કાર્ય છે, એક પ્રેમી જન એના પ્રેમ પૂરા કરવાનું તાન છે, અને કોઈક એવો આસુરી જીવ હોય એને મોહ પમાડવા માટે ભગવાન ચરિત્ર કરે છે. આવા તો કંઈક ચરિત્રો છે. તે શ્રી કૃષ્ણના નામ મંત્રનો જપ કરીને દેવી જીવો તેમના ધામને પામે છે, અનંત આસુરી જીવો તેમનો દોષ ગ્રહણ કરીને યમપુરીમાં ગયા છે. નિર્દોષમાં જે દોષને દેખે છે તેના દોષ વધે છે અને વધારે બળવાન થાય છે. વડવાનળ અગ્નિને પાણી બુજાવી શકતું નથી, પણ પાણીને વડવાનળ બાળી દે છે તે સમજુ માણસ દેખી શકે છે. અમારું વિચરણ જોઈને કોઈને પણ ક્યારેય દોષ ન આવે એ રીતે અમે વર્તીએ છીએ, છતાં જે ખળ મનુષ્ય છે તેમાં કંઈક દોષ ખોળતા હોય છે. કોણ? હવે ખળ માણસ, દુષ્ટ માણસ, દુર્જન માણસનો સ્વભાવ કેવો હોય? ગમે એટલી સારી વસ્તુ હોય ને પણ દુષ્ટ માણસને સારી વસ્તુ ન દેખાય એમાંથી પણ શું શોધે? ખામી હોય શોધે. દુર્જનોની દ્રષ્ટિ એટલી ભયંકર હોય છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, અવગુણને લેનારા છે એને ભગવાનમાં પણ અવગુણ દેખાય. ભગવાન શ્રી કૃષ્ણનું નામ પડ્યું મધુસૂદન, મધુ નામનો અસુર એમણે મારેલો. અને શિશુપાળ સુધી વાત આવી, શિશુપાળ કે રેવા દો રેવા દો, એણે કહી મધુસૂદન મધુ નામનો અસુર માર્યો નથી, એણે તો મધપુડા ઉખાડી નાખ્યા અને વાહ વાહ વાત ફેલાવી દીધી, એટલા માટે મધુસૂદન કહેવાના. લો ગમે તેવી સારી વાત હોય પણ એમાંથી શું શોધી કાઢે? નેગેટિવ. સત્યને સ્વીકારી જ ન શકે, સત્યને સહન જ ન કરી શકે. આ દુષ્ટ પુરુષનું લક્ષણ છે. એના મોઢામાં ક્યારેય કોઈની સારી વાત તો હોય જ ન શકે. એનો મતલબ કે જે માણસ ઓલવેજ નેગેટિવ વાત કરતો હોય તો સમજવું આ દુષ્ટ પુરુષ છે. આવા પુરુષથી સાવધાન, ક્યારેક એનું અને તમારું બંનેનું મહાન અહિત કરશે. બધાની જ ઘોર ખોદનારા ઘણા હોય છે ને, બધાની જ ઘોર ખોદે.
મારે નામ ન દેવાય પણ શું કરું હવે, કેજરીવાલ જેવા બધા જ ખોટા, બધા જ ચોર એના માટે, બોલો એક જ સાહુકાર આપણને સાહેબ જુઓ તો ખરા હદ થાય છે ને, આખી દુનિયાને ચોર સાબિત કરનાર, પોતે તો જાણે દૂધથી ધોયેલો હશે, એવા કેટલા માણસો દુનિયામાં અત્યારે, આ તો એક દ્રષ્ટાંત નહીં, ઘર ઘર આવા છે. ખળ માણસનો સ્વભાવ કેવો હોય થોડું વાંચી લઈએ આપણે, કારણ કે આનો બહુ વિસ્તાર કરવાની જરૂર છે નહીં, બધા અનુભવે છે. ખળ માણસનો એવો સ્વભાવ હોય કે તેઓ ગુણ માત્રનો ત્યાગ કરી દે છે, તેને ગુણમાં રસ હોતો જ નથી. જેમ ઈતરડી ગાયનું દૂધ નથી પીતી, તે તો રુધિર પીવે છે, તેમ ખળ મનુષ્ય ગુણોને તજીને દોષને જ ગ્રહણ કરે છે. દુનિયામાં જે ખળ કહેવાય છે તે બધા આસુરી જાણવા, ખળને સહેજે જ ગુણનો અભાવ આવતો હોય છે, કારણ કે ખળનો સ્વભાવ જ એવો હોય છે. સોમલ નામનું ઝેર સાકર કરતાં પણ ઉજળું હોય, પણ તેને જો મોઢામાં નાખવામાં આવે તો તે તુરંત જ પ્રાણને હરી લે. માટે ખળ મનુષ્યને સોમલના જેવો સમજીને તેનો સંગ કરવો નહીં. એક નાની વાત કરી દઉં, શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ હતા, અંગ્રેજોએ શ્રીજી મહારાજની વિશે બહુ સારી વાતો લખી. દાદા, એ સમયના ખ્રિસ્તી ધર્મના જે અનુયાયી હતા, બિશપ હેબર વગેરે, એ લોકો પણ પ્રભાવિત થયા. મુસ્લિમ જે લોકો હતા, જૂનાગઢના નવાબ વગેરે, એ લોકો અતિ પ્રભાવિત થયા. તમે વિચારો, હિન્દુ ખુદા કહેવાય છે, ઇસ્લામ તો ખુદાને સ્વીકારતો નથી, અનલ હક બોલનારને ઇસ્લામમાં કેવી કેવી સજા થઈ છે તમે જુઓ, જીવતા મારી નાખ્યા, કેવી રીતે માર્યા. ખુદ ખુદા થઈને પૂજાનારા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે મુસ્લિમ નવાબોને અત્યંત ભાવ થયો. પણ એક દુઃખદ ઘટના છે, ખળ માણસનું લક્ષણ, દયાનંદ સરસ્વતી ગુજરાતી હતા, ભગવાન સ્વામિનારાયણના સમકાલીન હતા. ભગવાન સ્વામિનારાયણની વધતી કીર્તિ, વધતી ખ્યાતિ એને સહન ન કરી શક્યા, અને એટલી ખતરનાક એણે નિંદા કરી છે ભગવાન સ્વામિનારાયણની. આપણને એમ થાય, ખળ માણસ ક્યાં શોધવા, આવા ખળ માણસો. આકાશમાં સૂર્ય ઉગે ને નવખંડ ધરતીમાં એનો પ્રકાશ પથરાય દાદા, કણ કણમાં અને ખૂણા ખૂણામાં તેજ ઝળહળે. પણ એક ઉલ્લુકની જાત એવી હોય છે ને, કે આટલો સૂર્ય તેજસ્વી પ્રકાશિત થાય ને તો પણ એની આંખનું અંધારું દૂર ન થાય. આ ઉલ્લુક જેવા ઘણા હોય છે ને. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથમાં દયાનંદ સરસ્વતીએ ભગવાન સ્વામિનારાયણ વિશે જે ટીકાઓ કરી છે એનું નામ પણ ન લેવાય આપણે, આટલો દુષ્ટ છે, આટલો ખળ માણસ છે. એટલે હું કહેવા માંગુ છું, દુષ્ટ વ્યક્તિ એનાથી હંમેશા સાવધાન. નમૂર્ખ જન સંપર્ક સુરેન્દ્ર ભવનેશ્વપી. નીતિશાસ્ત્રો એમ કહે, સામેથી બળદગાડું આવતું હોય ને, સકટમ દસ હસ્તે ન, તો 10 ફૂટ દૂર રહેવું, કારણ કે બળદના શિંગડા મોટા હોય. સામેથી ઘોડો આવતો હોય ને, ઘોડાગાડી આવતી ઘોડો આવતો હોય ને, તો એનાથી 50 ફૂટ દૂર રહેવું. હાથથી આવતો હોય ને સામેથી, તો 100 ફૂટ દૂર રહેવું. પણ સામેથી દુર્જન આવતો હોય ને, તો 1,00,000 ફૂટ દૂર રહેવું દાદા, કારણ કે બળદ તો માથું મારે કે શિંગડું મારે તો હાજાય થવાય, પણ આ દુષ્ટ માણસનું શિંગડું જો વાગી જાય ને, કેવું નીતિકારો લખ્યું. બળદ આવતો હોય સામેથી તો 10 ફૂટ દૂર રહો, ઘોડો આવતો હોય તો 50 ફૂટ દૂર રહો, હાથથી આવતો હોય ઉન્મત બનીને તો 100 ફૂટ દૂર રહો. પણ દુષ્ટ માણસ જો આવતો હોય ને તમે ઓળખી જાઓ કે આ પેલો દુષ્ટ છે, તો 1,00,000 ફૂટ દૂર ત્યાંથી થઈ જાઓ, કારણ કે કોઈ એણે કોઈનું હિત નથી કર્યું, તમારું પણ શું કરવાનું. મોટા મોટા સદગુરુ સંતો થયા, કેવા કેવા ભગવાન જેવા સમર્થ સંતો થયા. હમણાંની એક ઘટના, મારે ક્યાં નામ લેવું, કેટલા મહાન સંત થયા, પૂજ્ય ધ્યાની સ્વામીજી, કેવા સંત, દુનિયા જેને પ્રમાણ કરે, દુનિયાના માનધાતાઓ જેને પ્રમાણ કરે એવા સંત. પણ એવા સંત વિશે ન બોલવાનું ગમે તેમ, બીજા સાધુઓ બોલે, તમે જાણો છો, નામ નથી લેતો, આ શિશુપાળના કુળના છે. રાવણનું કુળ તો સારું દાદા, શિશુપાળના કુળના છે આ બધા, એને ઓળખી રાખવા જોઈએ. શાસ્ત્રની વાત છે એટલે કહું છું, એને ક્યારેય પણ કોઈનું સત્ય કે કોઈનું સારું દેખાય નહીં, એ સહન પણ ન કરી શકે ને બોલી પણ ન શકે.
આવા દુર્જનોથી સાવધાન શ્રીજી મહારાજ એટલા માટે કહે છે, અમે રાયબાની પરીક્ષા લીધી, છતાં એમણે તો દાસભાવે સત્સંગનું હિત વિચારીને અમારી સાથે નિષ્કપટ ચર્ચા કરી. આ સત્સંગમાં શિરોમણી છે, આ સત્સંગના શ્રેષ્ઠ મુક્ત છે. રાયબાની સમજણને બિરદાવે છે, ધર્મની શુદ્ધ મર્યાદાનું મહારાજે સ્થાપન કર્યું, અને સાથે સાથે આ વિવેકની વાત છે. આ વાત કઈ કરે છે મહારાજ? હવે વિવેકની, સત્ય અને અસત્ય ઓળખવાની વાત મહારાજ કરી રહ્યા છે. હજી સત્સંગનો મહિમા ખૂબ સરસ મહારાજ કહેશે, એ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની.